તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આગામી 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન પીએમ મોદી ગુજરાત પ્રવાસે છે, ત્યારે વડાપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પીએમ મોદી 16 તારીખે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે. 1 લાખ લોકો બેસી શકે તેવો વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ ચાલી રહી છે. ક્લસ્ટરમાં કુલ 16 બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ શહેરોમાં લોકો આવવા હોવાથી 4 અલગ અલગ ક્લસ્ટર પણ બનાવવામાં આવ્યા છે. મહાનગરની અંદર 7 રોડો, કેશવબાગથી પકવાન સર્કલ હોય, આશ્રમ રોડ હોય, જે અમદાવાદની હેરિટેજ ઓળખ છે, અમદાવાદનું આપણે વાત કરીએ કે વર્લ્ડ કક્ષાએ એક નામ છે, તે પ્રકારના રોડો નિર્માણ પામે એવા 7 પ્રકારના આઇકોનિક રોડો છે, એનું પણ ખાતમુહૂર્ત થવાનું છે. લોકસભાની ચૂંટણી બાદ પહેલી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે, જેને લઈને અમદાવાદના જીએમડીસી ખાતે વિશેષ પ્રકારે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદ આવશે તેને લઈને ખાસ કરીને જીએમડીસી ખાતે તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે 4 મોટા વોટરપ્રૂફ જર્મન ડોમ છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે. રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી લોકો આવવાના હોવાથી 4 જેટલા અલગ અલગ ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે, જેમાં ક્લસ્ટર મુજબ વિવિધ શહેરો અને જિલ્લાના લોકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ક્લસ્ટરમાં અથી લઈને ઉ સુધીના 16 બ્લોક બનાવવામાં આવ્યા છે, જેમાં 1 બ્લોકની અંદર અંદાજિત 1000 થી 1200 લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટીથી હેલિકોપ્ટરમાં આવવાની શક્યતા છે, જોકે દૂરદર્શન ટાવર ખાતે ખાસ હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે. અંતિમ સમયે કોઈ ફેરફાર થશે તો ગાંધીનગરથી તેઓ કારમાં પણ આવી શકે તેવી સંભાવનાઓ છે. 16મીએ 12 વાગ્યાથી લઈને દર્શનથી લઈને જીએમડીસી ગ્રાઉન્ડ સુધીના તમામ ચારે બાજુના રોડ છે તે બંધ કરી દેવામાં આવશે. આપ જોઈ રહ્યા છો, જે જર્મન ડોમ એ રીતે બનાવવામાં આવ્યો છે કે આ જર્મન ડોમ છે તેમાં 1 લાખથી પણ વધારે લોકો એકસાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળી શકે તે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કેમેરામેન શૈણિક મહેતા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ કચ્છની મુલાકાતે છે. સદસ્યતા અભિયાન અંતર્ગત કચ્છના ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું. કચ્છમાં 10 લાખ સદસ્યો બનાવવા માટે સીઆર પાટીલે કરી વાત. આ કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો અને આગેવાનો સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા. તો આગામી દિવસોમાં તહેવારો આવતા હોવાથી રાજપીપળામાં પોલીસે સ્થાનિકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી. આગામી દિવસોમાં ગણેશ વિસર્જન અને મહોરમનો તહેવાર હોવાથી જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે બંને ધર્મના આગેવાનો સાથે બેઠક કરી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે બેઠકમાં ચર્ચા કરાઈ. લોકોને કૃત્રિમ તળાવમાં મૂર્તિ વિસર્જન કરવાની સૂચના અપાઈ. શહેરમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે ફૂટ પેટ્રોલિંગ પણ યોજ્યું. એસપી સાહેબે હાઈકોર્ટનો એક હુકમ છે, એ હુકમ અમને બધાને કીધો કે ભાઈ ગણપતિ વિસર્જન એ કૃત્રિમ તળાવમાં જ કરવાનું છે. તો કૃત્રિમ તળાવમાં જે કરવાનું છે એના માટે અમે એસપી સાહેબનો જે આગ્રહ છે એ માન્ય રાખ્યો. રાજપીપળા શહેર મેં 15, 16 અને 17 તારીખ કે દિન ગણપતિ ઉત્સવ મેં ગણપતિ કી મૂર્તિઓ કા વિસર્જન और 16 तारीख को ईद मिलाद का जुलूस इन त्योहारों का आयोजन हुआ है, जिसमें दोनों समाज की तरफ से आज सभी आगेवान शांति समिति की मीटिंग में आए थे. समाचार प्रवाह यथावत रहे, हाल रुकाश्विक ब्रेक माटे आप जो रहो न्यूज 18 गुजरात. क्या मतलब टाइम नहीं है. રાજસ્થાનના ઝુંઝુનુમાં ચોરોનો તરખાટ, ચીડાવા રોડ પર તસ્કરો 1 લાખ 20 હજારના મુદ્દામાલનો કર્યો હાથફેરો. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ, પોલીસે તપાસ હાથ ધરી. મહેસાણામાં પીવાના પાણીના નળમાંથી નીકળી માછલીઓ. કટવોસણ રોડ ગામ નજીક માયાનગર વિસ્તારમાં પાણીમાંથી માછલીઓ નીકળતા સ્થાનિકોમાં ચિંતા. પીવાના પાણીમાંથી માછલીઓ નીકળતા અનેક સવાલ ઉઠ્યા. ઉત્તરાખંડના હલ્દવાનીમાં બારે મેઘખાંગા થયા. ધોધમાર વરસાદને પગલે ચોર ગલિયાથી સિતારાગંજ જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. 10 મસ્તો પ્રવાહ કોઝવે પર ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો.
ઉત્તરાખંડના લંગરમાં મુશળધાર વરસાદને પગલે નદીનાળા તોફાની બન્યા. અવિરત વરસાદથી ધનગઢી નાળામાં પણ ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. નાળા વચ્ચેથી પસાર થતા રસ્તા પર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો. ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં અવિરત વરસાદ. શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાયા. ઘરોમાં પાણી ફરી વળ્યા. બહાર પાર્ક કરેલા વાહનોમાં પણ પાણી ભરાયા. ઉત્તરપ્રદેશના હરદોઈમાં વરસ્યો ધોધમાર વરસાદ. અનેક વિસ્તાર જળબંબાકાર થતા સર્જાઈ છે હાલાકી. હરદોઈની તમામ શાળાઓમાં આજે અને આવતીકાલે રજા જાહેર. મધ્યપ્રદેશમાં આકાશી આફત. સતત વરસાદ બાદ બેતવા નદીના જળસ્તરમાં વધારો. નદી કિનારે આવેલા વિસ્તાર થયા જળમગ્ન. 20 સપ્ટેમ્બર આસપાસ વધુ એક સિસ્ટમ સક્રિય થશે. દક્ષિણ પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે. અમદાવાદમાં પણ તેની અસર જોવા મળી શકે. આગાહીકાર મોહન દલસાણીયાની આગાહી. નવરાત્રીમાં ભારે વરસાદની આગાહી. ઓક્ટોબરમાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની વકી. 7-11 ઓક્ટોબર અતિભારે વરસાદની આગાહી. નદીઓમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ શકે. ભારે વરસાદથી થયેલી તારાજીનો તાક મેળવવા ભુજમાં પહોંચી હતી ભારત સરકારની ટીમ. ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમ વહીવટીતંત્રની રાહત બચાવ કામગીરી અંગે વિગતો મેળવી. કલેક્ટર અમિત અરોરાએ બેઠકમાં આપી જાણકારી. સુરતમાં ડેન્ગ્યુએ તબીબનો જીવ લીધો. સ્મિમેરના ડોક્ટર ધારા ચાવડાનું ડેન્ગ્યુથી મોત. સુરતમાં રોગચાળો વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું. જામનગરમાં ગણેશોત્સવમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની. પ્રસાદ લીધા બાદ કુલ 80 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું. મસાલા ભાતની પ્રસાદી લીધા બાદ ખોરાકી ઝરની થઈ અસર. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 70% ભરાયો. એલર્ટ જાહેર. ભાવનગરવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 70% ભરાઈ જતા વોર્નિંગ પત્ર કરાયો છે જાહેર. પાલીતાણામાં શેત્રુંજી ડેમની તો મહીસાગર જિલ્લામાંથી પસાર થતો દિલ્હીથી મુંબઈ માટે સેતુ સમાન સ્ટેટ હાઈવે નંબર 5 ભારે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. ખાડાઓના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તો બીજી તરફ વડોદરાથી શામળાજી સુધી અને મહીસાગર જિલ્લાની હદ પૂર્ણ થાય ત્યાં સુધી 2 ટોલટેક્સ ઉભા કરાયા છે. વાહન ચાલકો પાસેથી મસમોટા ટોલટેક્સ લેવા છતાં સમારકામ ન થતાં વાહન ચાલકોમાં રોષની લાગણી જોવા મળી. હાઈવે ઓથોરિટી ટોલટેક્સ ઉઘરાવીને લોકોને સારા રોડની સુવિધા આપવામાં ઊણું ઉતર્યું છે. વરસાદના કારણે રસ્તાઓ બિસ્માર બન્યા છે ત્યારે બોમ્બે અને દિલ્હીને હાઈવે જોડી રહ્યો છે મહીસાગર જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે તે મોટી માત્રામાં મસ્ત મોટા ખાડા પડી જવાથી વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. હું દ્રશ્યો બતાવી રહ્યો છું. આ છે લુણાવાડાથી લીંબડિયાને જોડતો જે રસ્તો છે ત્યાં આગળ મોટા મોટા ખાડા પડ્યા છે. દ્રશ્યો જોઈ શકો છો કે મોટા મોટા ખાડા અહીંયા જોવા મળી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે વાહન ચાલકો પણ ખાડાની અંદરથી પસાર થઈ રહ્યા છે. મહા મુસીબતે અત્યારે પસાર થઈ રહ્યા છે. મોટો અહીં ટોલ પણ આવેલો છે ત્યારે મોટા મોટા ટોલ ભરીને પણ જે ટ્રક ચાલકો છે વાહન ચાલકો છે તેમને મહા મુસીબતે નીકળવું પડી રહ્યું છે. કેટલાક લોકો છે આપણી સાથે તેમની સાથે સીધી વાત કરીશું. કાકા શું કહેશો?